આ દ્રશ્ય છે કેશોદના કેશોદ ડીપી રોડ પર આવેલા જમીન રેસિડેન્શિયલ માટે બિન ખેતી કરેલ પરંતુ હાલ અહીં કોમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે અહીંયા તો આ જમીન કચેરીના હુકમથી તારીખ 24/8/2017 ના રહેણાંક હેતુસર બિન ખેતી થયેલ અને આ વગર મંજૂરીએ શૈક્ષણિક હેતુ બાંધકામ કરી વીએસ પબ્લિક સ્કૂલના નામથી શરૂ કરી નિયમોની એસી તેસી કરતા કબજદાર ગુરધનભાઈ નાથાભાઈ ભૂત ફાલ્ગુનભાઈ શામશીભાઈ ડોલરિયા વા ઓ ડોક્ટર વિપુલભાઈ ગુરધનભાઈ ભૂત વ્રજલાલ બાબુભાઈ મોવલિયા અમૃતલાલ હરજીભાઈ શાત્રોલા ને અસુરત ભંગ બદલ જમીન મહેસૂલ અધિનિયમ કલમ 67 અને તેમજ મહેસૂલ નિયમ 100 મુજબ બિન ખેતી જમીન રહેણા ખેતુ હોય તેમજ તેના ઉપર મુજબના લોકો દ્વારા નિયમોનું ઉલાળ્યો કરી શૈક્ષણિક હેતુ બાંધકામ કરી જિલ્લા કલેક્ટરશ્રીના હુકમને ખિસ્સામાં રાખી ફરતા હોય તો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીં જાહેરનામાનો ભંગ કરી સ્કૂલ ઊભી કરી છે ત્યારે પ્રશ્ન એ છે કે શું શાળાનું બાંધકામ કરનારને જાહેરનામાની બાબત ધ્યાન નહીં આવી હોય કે પછી તેઓ તમામ નિયમોને ઘોડીને પી ગયા હશે ખેર આખરે કઈ રીતે આ પ્રકારનું અહીં બાંધકામ કર્યું અને કોની મીઠી નજર હેઠળ આટલી હદે આ પ્રકારનું જાહેરનામું હોવા છતાં બાંધકામ પૂર્ણ થયું એ તપાસનો વિષય છે ત્યારે સમગ્ર મામલે જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાશે કે પછી ભીનું સકેલી દોસ્તીનો છૂટો દોર અપાશે તે જોઈ રહ્યું હાલ તો કેશોદના આ સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ અવઢવમાં મુકાયા છે કે બાળકના શિક્ષણનું શું થશે કેસો સર્વે નંબર 67 પૈકી અમારા બાપદાદાની ખેતીની જમીન આવેલી છે આ ખેતીની જમીનમાં અમારા મોટાભાઈએ 2.5 વીઘા આપણે વેચેલ છે તે ખેતીની જમીનમાં આપણે 24/8/2017 રોજ રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવેલ કલેક્ટરના હુકમ અન્વયે પરંતુ આ જમીનમાં રહેણાંક હેતુ માટે જમીન હતી તેમાં કોમર્શિયલ હેતુ માટે કરી અને સ્કૂલ ચાલુ કરેલ છે કે વીએસ પબ્લિક સ્કૂલના નામથી સંસ્થા ઊભી કરી અને ચારે બાજુ રસ્તાઓ પેક કરી અને સ્કૂલ ચાલુ કરેલ છે જે અન્વયે અમોએ મામલતદારશ્રી તથા ડેપ્યુટી કલેક્ટરમાં એપ્લાય થતાં તેઓએ સરહદભંગ કરી કલેક્ટર સાહેબને મોકલી આપે છે એ તો સર કલેક્ટર સાહેબે તારીખ 23/9/2023 હુકમ કરેલ છે કે આ શરતભંગ કરેલ છે અને આ એક માસની અંદર આ લોકોને જમીન ખુલ્લી કરવી અને પોતાના સ્વખર્ચે ખુલ્લી કરી અને મામલતદારશ્રીને હુકમ કરેલ છે તો એ હુકમનો અમલ થવા મારી નમ્ર અરજ છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ કેશોદ